Hello? ગુડ મોર્નિંગ આજે આપણે ભેગા થઈ હતી બંધારણમાં અત્યાર સુધી આપણે મેથ્સ રીઝનિંગ બંધારણના થોડાક વિડીયો જોય મૂકેલા છે કે ભાઈ એક લેક્ચર મૂકેલા છે આપણે કે જેની અંદર બંધારણની બેઝિક માહિતી આપી છે અને આજે આપણે બંધારણ વિષયનું પીએસએ અને કોન્સ્ટેબલમાં કેટલું પારાંગ છે ખાસ જોવાનું છે તો મેં આ મુદ્દા લખ્યા છે કે ભાઈ પીએસએ કોન્સ્ટેબલની પરીક્ષામાં બંધારણ સિલેબસની સમજ કોઈ બી પરીક્ષા પાસ કરવા માટે અત્યાર સુધી એવું હતું કે ભાઈ સિલેબસ પીએસએ કોન્સ્ટેબલમાં સિલેબસ તો એવું લખી નાખ્યું હતું કે ભાઈ બંધારણ બંધારણમાં કેટલું પૂછવું એ કઈ નક્કી હતું નહીં પણ હવે સિલેબસ એક ફિક્સ કરી નાખ્યો છે કે ભાઈ આ ટોપિકમાંથી જ પ્રશ્નો આવશે બીજી વસ્તુ બંધારણમાં કઈ બુક વાંચવી જોઈએ કે કઈ બુકને તમે પ્રેફરન્સ કરો એ મુદ્દા પર ચર્ચા કરશું આપણે પછી જીસીઆરટી એનસીઆરટી વાંચવી જોઈએ કે ન વાંચવી જોઈએ તમારે પીએસએ કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય છે તો જીસીઆરટી એનસીઆરટી ઉપર કેટલું ભારણ દેવાનું બંધારણ વિશેની તૈયારી કઈ રીતે કરવી જોઈએ કે ભાઈ બંધારણમાં તમે પૂરેપૂરા માર્ક ખેંચવા હોય તો એની તૈયારી કઈ રીતે કરવી જોઈએ એ એક તમારો ટોપિક છે અને બીજો જે ટોપિક છે કે આજે આપણે એક ચેપ્ટર ચલાવવાના છીએ એક ભાગ ચલાવીશું અને બંધારણ વિશે સંબંધિત તમામ સવાલોનું સમાધાન આપવાની ટ્રાય કરીશું આપણે તો આ સૌથી પહેલા તમારો પીએસઆઈ નો સિલેબસ અહીંયા આપેલો છે પીએસઆઈ સિલેબસની અંદર એવું કીધું છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન એ ઓફ ઇન્ડિયા અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન જાહેર પ્રશાસન કે તા જાહેર વહીવટ કે તા એક જ સબ્જેક્ટ છે હવે પહેલો જ પોઈન્ટ તમને આપ્યો છે કે ભાઈ ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ ભારતીય બંદરણનો ઉદ્ભવ અને વિકાસ તો તમને ખ્યાલ હોય તો ભાઈ આપણે જે લેક્ચર મુક્યો છે શરૂઆતના જે લેક્ચર મુક્યા છે એમાં ભારતીય બંદરણના ઉદ્ભવ અને વિકાસની વાત જ કરી છે કે ભાઈ કોઈ પણ દેશનું બંધારણ તાત્કાલિક અસ્તિત્વમાં નથી આવતું એની શાસન વ્યવસ્થામાં ઘણા બધા ફેરફાર થાય 1773 નો જે પહેલો એક્ટ આવ્યો બરાબર છે રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધરો ત્યારથી આપણું બંધારણ કાયદેસર રીતે એમ કહેવાય કે ભાઈ બંદરણનો વિકાસ ચાલુ થાય છે લાસ્ટમાં અંત ક્યારે આવે છે કે ભાઈ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો નો રોજ જયારે બંધારણ આપણું અમલમાં થાય આવી જાય છે ત્યારે બંધારણનો અંત એટલે કે એનો વિકાસ એક સંપૂર્ણપણે વિકસિત થઈ ગયો છે પછી ભારતીય બંધારણમાં સુધારા થાય છે કે ભાઈ નત નવા સુધારા થાય છે એકસો પાંચ થી એકસો છ જેટલા સુધારા હાલ બંધારણમાં થઈ ગયા છે તો એ તમને એવું કે છે કે ભારતીય બંધારણનો ઉદભવ અને વિકાસ કઈ રીતે થયો એટલે ભારતીય બંધારણનો ઇતિહાસ એ આપણે અગાઉ લેક્ચરમાં મૂકી દીધો છે બીજો પોઈન્ટ આવી ગયો છે ભાઈ લાક્ષણિકતાઓ શું હોય પછી આમુખ હવે કોઈ પણ પુસ્તક હોય એની શરૂઆત હંમેશા અમુક થી થાય પ્રસ્તાવના થી થાય તો અહીં અમુક ની વાત કરે પછી કે ભાઈ મૂળભૂત અધિકારો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો બંધારણની જોગવાઈઓ હવે બંધારણની જોગવાઈઓ એટલે તમે કઈ જોગવાઈઓ લઈ શકો તો આમાં આખું બંધારણ આવી ગયું એવું સમજી લેવો ને બંધારણની જોગવાઈઓ એટલે બંધારણની જોગવાઈઓ પછી બંધારણીય સુધારાની પ્રક્રિયા અને સુધારો હવે બંધારણ માં મેં તમને એમ કીધું કે એકસો છ જેટલા બંધણી ની સુધારા થઇ ગયા છે ભાઈ બંધારણ ની સુધારા કઈ રીતે કરવામાં આવે છે બંધારણ બંધારણ માં સુધારો કરવા ની પ્રોસેસ શું છે તાત્કાલિક બંધારણ સુધારો થઈ જાય છે કોઈ વ્યક્તિ બંધારણ સુધારો કરવા માંગે તો શું કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ બંધારણ સુધારો કરી શકે ના એની એક આખી એક પ્રોસેસ છે અનુચ્છેદ ત્રણસો અડસઠ ની અંદર બંધારણ માં સુધારો કરવાની આખી પ્રોસેસ આપેલી છે તો એની વિશે તમારે જોવું પડશે પછી ભારતીય બંધારણ નું માળખું અંતનિહિત માળખું કોઈ સ્પેશિયલ અંતનિહિત માળખામાં સ્પેશિયલ કોઈ વિશિષ્ટ જોગવાઈ નથી એક જ મિનિટ ફોકસ વ્યુ જાય છે કરી નાખી ફોકસ હવે અંત નિર્ત માળખું એટલે ભારતીય બંધારણનું મૂળભૂત સ્ટ્રક્ચર બેઝિક સ્ટ્રક્ચરની ની વાત કરી હવે જો બેઝિક સ્ટ્રક્ચરનો નો સિદ્ધાંત આપણે મૂળભૂત હતી શક્તિઓ છે પણ એના બેઝિક સ્ટ્રક્ચરમાં સુધારો ના થઈ શકે સીધી ભાષામાં તમને એવું સમજાવવા ટ્રાય કરું તો તમે આ બિલ્ડિંગમાં ઉપર ગમે એટલો સુધારો કરો પાયામાં સુધારો કરી શકો તમે એવું થાય કે પાયામાં ઈટું મારે પથ્થર નાખ્યા છે આ વખતે મારે બેલા નાખવા ના થઈ શકે ને તો બસ એ જ વસ્તુ છે કે ભાઈ ભારતીય બંધારણમાં તમે સુધારો કરી શકો છો સંસદ પાસે સુધારો કરવાની શક્તિ છે પરંતુ એનું બેઝિક સ્ટ્રક્ચર છે એમાં સુધારો કરી શકે નહીં પછી સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ હવે સંઘ અને રાજ્યોના કાર્યો અને જવાબદારીઓ એટલે કે સંઘ એટલે ત્યાં કેન્દ્ર સરકાર રાજ્ય કરતા રાજ્ય સરકાર એના કાર્યો શું હોય એની જવાબદારી શું હોય એ વિશેની વાત કરેલી છે પછી સંસદીય વ્યવસ્થા તો કે ભાઈ સંસદ કઈ રીતે કામ કરે છે હાલ આપણે જોયું કે ભાઈ ભાઈ ભારતની ચૂંટણીનું ચૂંટણીનું આયોજન આયોજન થયું થયું બરાબર લોકસભાની તો એનડીએ કોંગ્રેસ પાર્ટીની જે ઇન્ડિયા અલાયન્સ હતું એમાંથી સરકાર કોણ બનાવી શકે છે તો આ સંસદીય પ્રણાલી મુજબ એવું કહેવામાં આવે છે કે ભાઈ લોકસભામાં પચાસ ટકાથી વધારે એક સીટ હોય એ જ વ્યક્તિ છે એ જ પાર્ટી છે એ સરકાર બનાવી શકે બીજું કોઈ સરકાર બનાવી ના શકે તો એની વાત કરવામાં આવી છે સંસદ અને રાજ્ય વિધાન મંડળ માળખું કેવું હશે કાર્યો એની સત્તા વિશેષ અધિકાર કેવા હશે રાષ્ટ્રપતિ રાજ્યની ભૂમિકા શું છે કાર્યપાલિકા અને ન્યાયપાલિકા કઈ રીતે કાર્ય કરે છે આ બધી વસ્તુઓ આપેલી છે પછી સમવાય તંત્ર તથા કેન્દ્ર રાજ્યના સંબંધ સમવાય તંત્ર બંધારણ આપણે મેં જે વિડીયો મૂક્યા છે ને એમાં સમજાવ્યું છે કે ભાઈ સમવાય તંત્ર કોને કહેવાય એકાત્મક એકીકૃત બંધારણ અને સમવાય તંત્ર બંધારણ તો આની જોગવાઈ પણ અમે તમને સમજાવેલી છે તો એ પ્રશ્નો જ આમાં છે ભાઈ કેન્દ્ર રાજ્યના સંબંધ પછી બંધારણીય સંસ્થાઓ કાર્યપાલિકા એટલે જે કાર્ય કરવામાં આવે સંસદનું જે કાર્યપાલિકા છે કે માની લો કે કોઈ બંધારણ બનાવે કોઈ કાયદો બનાવી નાખવામાં આવ્યો બરાબર છે તો એની કારોબારી સત્તાઓ કોની પાસે છે તો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તો કારોબારી જે કામ કરે એ કાર્યપાલિકા પછી તમારે ભારતીય બંધારણમાં વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ હવે બંધારણીય સંસ્થાઓ કોને કહેવાય છે કે જેમાં બંધારણની અંદર આપેલા હોય બિન બંધારણીય સંસ્થા કહેવાય છે અને એક હજી કાયદાકીય સંસ્થા એટલે કે ભાઈ વૈધાનિક સંસ્થાઓ વૈધાનિક સંસ્થાઓ કોને કહેવાય છે અને વૈધાનિક સંસ્થાઓ કોને કહેવાય તો બેઝિક માહિતી આપી દઉં કે ભાઈ વૈધાનિક સંસ્થા એને કહેવાય છે જે કાયદા દ્વારા બનાવવામાં આવી બિનવૈધાનિક સંસ્થા કોને કહેવાય છે જે આદેશ દ્વારા બનાવવામાં આવી છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણું નીતિ આયોગ નીતિ પંચ એની માટે કોઈ કાયદો નથી તો એ આદેશ કારોબારી આદેશ થી બનાવવામાં આવી છે તો એ અર્ધ સંસ્થા બિનવૈાથી પછી આ જે તમારા ટોપિક છે પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ પંચાયતી રાજ શબ્દ વાપરો એટલે બધો તો બંધારણી સુધારો આખો આવી ગયો અને આખું પંચાયતી રાજ સિસ્ટમ આવી ગઈ તમારે તો એમાં તમારે ગ્રામ પંચાયત આવી ગઈ તાલુકા પંચાયત આવી ગઈ જિલ્લા પંચાયત આવી ગઈ સરપંચ આવી ગયા તાલુકા પ્રમુખ આવી ગયા જિલ્લા પ્રમુખ આવી ગયા નગરપાલિકાઓ આવી ગઈ પછી આજે છ સાત આઠ નવ દસ આ જે ટોપિક છે ને તમારા જાહેર વહીવટના ટોપિક છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ટોપિક છે ઈ શું કહેવા માંગે છે કે ભારતીય પ્રશાસન ઉત્ક્રાંતિ પ્રાચીન ભારત થી ભારત સુધી ભારતીય પ્રશાસનની પરયુક્તિ એટલે તમે એવો શબ્દ સમજી શકો કે ભાઈ ભારતીય પ્રશાસનની અંદર સંસ્કૃતિ હતી તો પ્રશાસન સંસ્કૃતિમાં શાસન વ્યવસ્થા કઈ કઈ રીતે રીતે ચાલતી કર 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 આવતો હતો હતો માટે કયો વ્યક્તિ આ બધી શું થયું કે ભાઈ ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ થઈ પ્રશાસનિક સેવાઓની અંદર કઈ રીતે કાર્ય થતું હતું અને પ્રાચીન ભારત થી સાંપ્રત ભારત સુધી એટલે પ્રાચીન ભારતથી અને હાલ સુધીમાં જે આપણી પ્રશાસનિક ભૂમિકાઓ છે એ બધી જ ભણવાની આવશે પછી તો કે અમલદાર તંત્ર તથા મુલકી સેવાઓ ટૂંકમાં મુલકી સેવાઓની અંદર આપણે સિવિલ સેવાઓ તો અમે ગણીશું તો સિવિલ સર્વિસીસ છે તો ભાઈ આઈએસ આઈપીએસ આઈએફએસ વિધન ટ્રેનિંગ સેન્ટર હોય કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવતી એના રૂલ્સ રેગ્યુલેશન શું છે આ મુલકી સેવાઓની વાત કરી છે પછી કેન્દ્ર રાજ્ય તથા જિલ્લાનું વહીવટ તંત્ર કેન્દ્ર સરકાર કઈ રીતે કાર્ય કરે છે રાજ્ય સરકાર કઈ રીતે કાર્ય કરે છે પછી જિલ્લાની અંદર પણ એક સરકાર હોય

આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યો છે એ હકીકતમાં કરંટમાં તમારું આવી જશે કરંટ તમે રેગ્યુલર વાંચતા હોય છો તો કરંટમાં કવર થઈ જશે તો પીએસઆઈ ની અંદર જાહેર વહીવટ અને બંધારણ તમારું કેટલા નું છે પચીસ નું છે અને કોન્સ્ટેબલ ની અંદર ત્રીસ નું છે હવે કોન્સ્ટેબલ ની ત્રીસ માર્ગ હોવાનું એક કારણ એ પણ છે કે પેલા ત્રણ કાયદાઓ પૂછાતા હતા જૂના હવે કાયદાઓ એક જુલાઈ થી નવા કાયદાઓ આવી જવાના છે એટલે કાયદા નવા તો તમને પૂછે નહીં તાત્કાલિક એટલા માટે જૂના કાયદાઓ દૂર થઈ ગયા એટલા માટે જે બંધારણ થઈ ચાર વિષયનું કોન્સ્ટેબલ પીએસએ નો સિલેબસ વાંચો ને આ સિલેબસ આરામથી આવી જવાનો છે તો ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ લાક્ષણિકતાઓ આમુખ મૂળભૂત અધિકાર મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો બંધારણની જોગવાઈઓ બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા બંધારણનું એમનું માળખું પેલો ટોપિક આખો વિશે નો જ છે સંગ અને રાજ્યના કાર્યો જવાબદારીઓ સંસદીય વ્યવસ્થા સંસદ રાજ્ય વિધાન મંડળ માળખું કાર્યો સત્તા વિશેષ રાષ્ટ્રપતિ રાજ્યપાલની ભૂમિકા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા બેઠું આવી ગયું સમય તંત્ર અને રાજ્ય સરકારના સંબંધો આવી ગયું ભારતીય બંધારણની સંસ્થાઓ વૈધાનિક સંસ્થાઓ નિયમનકારી સંસ્થાઓ અર્ધ ન્યાયિક સંસ્થાઓ અને પંચાયતી રાજ અને સ્થાનિક સરજની સંસ્થાઓ તો બેઠે બેઠું તમારું જે છે સિલેબસ છે એક થી પાંચે પોઈન્ટ પોઈન્ટ છે ક્લિયર હવે બંધારણમાં તમારે કઈ બુક વાંચવી જોઈએ મહત્વ નો પ્રશ્ન આ છે કે ભાઈ બંધારણ તમારે કઈ બુક વાંચવી જોઈએ કારણ કે ત્રીસ માર્કનું નું બંધારણ છે એટલે એક લેવલનું નું બંધારણ કરવું પડશે હસમુખભાઈ પટેલે જયારે વિડીયો મૂક્યો આપણે હસમુખભાઈ પટેલ ઓળખો છો ને પટેલ સાહેબે જયારે વિડીયો મૂક્યો બરાબર છે તો એમાં તો એમને એવું કીધું છે ભાઈ લક્ષ્મીકાંત વાંચો હવે લક્ષ્મીકાંત હકીકતમાં યુપીએસસી ને એવી બધી પરીક્ષાઓ માટે આવે છે તો લક્ષ્મીકાંત તમે બુક જોશો હિન્દી વર્ઝન તો ઓળું મોટું હિન્દી વર્ઝન છે ઈ તમે કઈ રીતે વાંચશો બીજી બધી બુકો ની પણ પ્રેફરન્સ આપી છે કે ભાઈ તમે જીસીઆરટી વાંચી શકો છો એવું એમને કીધું છે પણ જીસીઆરટીમાં તમે જોશો ને તો જીસીઆરટીમાં એક થી છ થી દસ ની અંદર બંધારણ કોઈ વિશેષ પ્રકારનું આપ્યું જ નથી તમને સાદી ભાષામાં કહો એટલે જીસીઆરટી એટલે સામાજિક વિજ્ઞાનમાં બંધારણ એટલે રાજ્ય નાગરિક શાસ્ત્ર આવતું આપણે બંધારણ એમાં ખાસ નથી હવે બંધારણ આપેલું છે પોલિટિકલ સાયન્સ એવું તમને સ્પેશિયલ અલગથી સબ્જેક્ટ આવે છે પણ એ તમે વાંચશો તો તમને શરૂઆતમાં તો ખબર નહીં જ પડે કે આ શું કહેવા માંગે છે તો અત્યારે હું તમને એવો પ્રેફરન્સ કરું કે એનસીઆરટી જીસીઆરટી કરતા તમારે basic થી વાંચવું હોય તો you ની અંદર video કોક ના જોઈ લો આપડા video થોડાક સમય માં આવતા જ રહેશે બીજા કોઈ video ગમે તો અને બુક તમારે વાંચવી હોય તો એક કાઝી સાહેબ ની book પણ સારી છે અને યુવા ની book પણ સારી છે આ બે બુક તમે prefer કરી શકો છો એની અંદર તમને સારું એવું કવર કરેલું છે છતાંય જો તમને મજા આવે કે મારે વધારે deep માં વાંચવું છે તો લક્ષ્મીકાંત વાંચો બરાબર તો આ તમારી બુક લિસ્ટ છે જીસીઆરટી એનસીઆરટી ને અત્યારે હું પ્રેફરન્સ નથી આપતો અત્યારે તો હું તમને એ જ કહું છું કે ભાઈ તમે છે ને વાંચો શું કે ભાઈ કદી રેફરન્સ બુક લઈ લો અને વિડિયો જોઈ લો સિલેબસ લઈને ખાસ બેસજો સિલેબસમાં શું આપ્યું છે એક ટોપિક તો મેં તમારો બતાવી દીધો છે બીજો ટોપિક સમયાંતરે પતતો જ જશે એમ આ તમને એમ જાય ક્યુરિયોસિટી જાગે એકવાર વહેલા પતાવી દેવું છે તો તમને જાતે પતાવી શકો છો બીજી વસ્તુ હવે બંધારણમાંથી કેવા પ્રકારના પ્રશ્નો તમારે પૂછા છે હસમુખ પટેલ સાહેબ છે બરાબર છે એટલે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે તો હું તમને એવું કહું કે ખાસ તો બે પ્રકારના પ્રશ્નો પૂછશે એક તો અનુચ્છેદ બેઝ પ્રશ્નો પૂછશે તમને અને બીજું થિયરી બેઝ પૂછશે પ્રશ્ન હવે અનુચ્છેદ બેઝ પ્રશ્ન પૂછે એટલે શું કે ભાઈ સીધો અનુચ્છેદ તમને પૂછી લે કે ભાઈ આ અનુચ્છેદ આ અનુચ્છેદ છે એમાં શેની જોગવાઈ છે

અનુચ્છેદ પાંચ એવું કહે છે બંધારણના આરંભે નાગરિકતાની વાત કરે છે તો આ રીતે બેઠા તમને અનુચ્છેદ પૂછી શકે બીજી વસ્તુ થિયરિકલ પ્રશ્ન પૂછે થિયોરિકલ પ્રશ્ન પૂછે એટલે કે ભાઈ રાજ્યપાલ નીચેનામાંથી કોની નિમણૂક કરશે કોની નિમણૂક નહીં કરે નીચેનામાંથી કઈ રાજ્યપાલ ની શક્તિઓ છે નીચેનામાંથી કઈ રાષ્ટ્રપતિની શક્તિઓ છે રાષ્ટ્રપતિની કારોબારી શક્તિઓમાં કોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિની ન્યાયિક શક્તિઓમાં કોનો સમાવેશ થાય છે આ જ તમને અનુચ્છેદ બંધારણમાં કયા આ એમપી તો સૌથી પહેલા હું તમને એમ કહું તમારે એક થી ચાલુ કરવાના છે એક થી ચાલુ કરો એટલે કમસે કમ તમારે ત્રેસઠ સુધીના બધા અનુચ્છેદ ગોખી નાખવાના આમ તો જોઈએ હજી તો ચોસઠ સુધીના બધા ગોખી નાખવા જોઈએ હવે આટલા અનુચ્છેદ કઈ રીતે ગોખવા જોઈએ તો મેં હું જ્યારે ગોખતો હતો ત્યારે એક વસ્તુ લખ્યો હતી કે ભાઈ મારો રૂમે છે ને મેં એક પેજની અંદર બધા અનુચ્છેદ લખી નાખ્યા હવે રોજ સવારે હું એક વખત વાંચું રોજ સાંજે એક વખત વાંચું યાદ રહે નો રે ન જ જોતો પણ હું સતત વાંચતો રહેતો સતત રીડિંગ કરતો રહેતો ક્લિયર તો અનુચ્છેદ ની અંદર તમે એવી રીતે પણ તમે વાંચી શકો ભાઈ કન્ટિન્યુઅસલી તમે અનુચ્છેદ નું રિવિઝન કરતા રહ્યો એટલે તમને અનુચ્છેદ ગોખાઈ જશે તો આ હતા તમારા બંધારણના બેઝિક પ્રશ્નોનું તમારું સોલ્યુશન કંઈ ના સમજાણો હોય કાંઈ પ્રશ્ન હોય તો કયો ઓનલાઈન વિદ્યાવાળા વિદ્યાર્થીઓ જ્યારે ઓફલાઈનની અંદર કે ભાઈ ગમે ત્યારે જોતા હોય તો કમેન્ટમાં કહી દેજો કે આવો પ્રશ્ન છે સાહેબ મારે તો આજે આપણે લેક્ચર ચાલુ કરીએ બંધારણ

ભાગ એકની એક ની અંદર અનુચ્છેદ એક થી લઈ અને ચાર સુધીના અનુચ્છેદ આપેલા છે અને આની અંદર અનુચ્છેદ એક આવું કે છે ભારત અર્થાત ઇન્ડિયા બનેલો રાજ્યો જે અનુસૂચિ માં દર્શાવ્યા મુજબના

ઇન્ડિયા હવે આપણા બે આપણા દેશના બે નામ હોવાના કારણ અલગ છે કે જે તે સમયે આપણી બંધારણ સભાની રચના થઈ ત્યારે ઊંચ એક વિશે ચર્ચા થતી હતી તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભાઈ આપણા દેશનું નામ ભારત રાખ અને ઘણા બધા લોકો છે આપણા દેશનું ઇન્ડિયા રાખવાનું સભાન હતા ઘણા બધા અલગ તર્ક પણ આપવામાં આવ્યા તમને ખબર હોય તો લોકસભાની ચૂંટણી શરૂઆત થઈ ત્યારે જે ઇન્ડિયા એલાયન્સ બનાવવામાં આવ્યું ત્યારે ઇન્ડિયા એલાયન્સ બનાવવામાં આવ્યું એટલે ઇન્ડિયાનું માર્કેટિંગ ન થાય એટલા માટે ઓફિશિયલ જે સરકાર હતી એની બધી જગ્યાએ ભારત શબ્દ વાપરવાનું શરૂ કર્યું એટલા માટે એવો વિરોધ થયો કે ભાઈ આ બંધારણ બદલાવા માંગે છે તો બંધારણ સમજવું હોય ને તો તાત્કાલિક જે પોલિટિક્સમાં જે થતું હોય ને એના વિશે થોડીક ચર્ચા હોય એના વિશે તમારી માહિતી હોવી જોઈએ તો તમને આઈડિયા આવે કે શું થાય છે શું નહીં તો પહેલું જ નામ તમને એવું કીધું કે ભાઈ ભારત નામ રાખો કા ઇન્ડિયા નામ રાખો પણ પછી બંધારણ સભાના સભ્યોએ નક્કી કર્યું કે ભાઈ બે નામ રાખો હવે જો ઇન્ડિયા ધેટ ઇઝ ધ ભારત એટલે કે ભારત અર્થાત ઇન્ડિયા અહીંયા અર્થાતનો મતલબ એવો થયો કે ભારત અને ઇન્ડિયા એક જ છે અલગ અલગ નથી હવે ભારત અને ઇન્ડિયા શબ્દ વાપર્યો હોય ને તો તમારે અલગ વસ્તુ સમજવી પડે અને આપો એટલે ઓપ્શન છે ભારત અને ઇન્ડિયા ક્યાં જવું છે તો અલગ તમારી પાસે ઓપ્શન છે કે ભાઈ ભારત જાઉં કે પછી ઇન્ડિયા જવું પણ અહીંયા અર્થાત શબ્દ વાપર્યો છે મતલબ એવો થયો કે ભાઈ બંને એક જ છે અલગ અલગ નથી ઇન્ડિયા ધેટ ઇઝ ધ ભારત બીજી વસ્તુ આમાં બીજો અનુચ્છેદની અંદર તમને સંઘ શબ્દ વાપરેલો છે સંઘ એટલે શું એ શાસન પ્રણાલી છે અનુચ્છેદ એક ની અંદર તમને બે વસ્તુ જાણવા મળે છે પેલી વસ્તુ આપણા દેશનું નામ શું છે બીજી વસ્તુ ઠીકે શાસન પ્રણાલી વાત કરે છે હવે અહીંયા જુઓ ભારત અને ઇન્ડિયા ઇન્ડિયા શબ્દ બધા મતલબ વિરોધ એટલા માટે કરતા હતા કે આ અંગ્રેજોએ આપેલું નામ છે તો આ હકીકતમાં અંગ્રેજોએ આપેલું નામ નથી આ હકીકતમાં સિંધુકી સંસ્કૃતિ માટે શબ્દ પરિયોજન હતો આપણે જે સિંધુ નદી છે સિંધુ નદીને ઈરાનીઓ હિન્ડોસ કહેતા હતા અને ગ્રીકના લોકો ઇન્ડસ કહેતા હતા આ ઇન્ડિયસ ઇન્ડસ અને હિન્દુસ શબ્દ ઉપરથી ઇન્ડિયા શબ્દ આવેલો છે નહીં કે અંગ્રેજો એ શબ્દ આપેલો એક રેડ ઇન્ડિયન મૂળ પ્રજાતિનું નામ છે અમેરિકામાં જે લોકો વસતા હતા ને જે મૂળ પ્રજાતિ ત્યાં સ્થાનિક પ્રજાતિ એની માટે રેડ ઇન્ડિયન શબ્દ વાપરવામાં આવતો હતો પણ એ રેડ ઇન્ડિયન શબ્દ અલગ છે અને આપણો પણ આ શબ્દ અલગ છે હવે આપણે સંઘની શાસન પ્રણાલીની અંદર આવીએ તો ભાઈ સંઘ એટલે શાસન પ્રણાલીનો શબ્દ વાપર્યો છે જો યાદ રાખજો સંઘના ઇંગ્લિશમાં બે મતલબ થાય છે એક તો યુનિયન થાય અને બીજું ફેડરેશન થાય હવે ઇંગ્લિશમાં કેટલા મનિંગ થાય બે મિનિંગ થશે તો ફેડરેશન પણ થાય અને યુનિયન પણ થાય ભારતે શબ્દ વાપર્યો છે યુનિયન જ્યારે અમેરિકામાં શબ્દ વપરાય છે ફેડરેશન હવે આપણને એવું તો છે કે ભાઈ આમાં ફેરફાર શું છે કે સો ફેરફાર છે ભારત છે ને વિભાજ્ય રાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ છે અમેરિકા છે ને વિભાજ્ય રાજ્યોનો સંઘ કહી શકાય બાબાસાહેબ આંબેડકર સંઘ શબ્દ વાપર્યો ને આપણા બંધારણની અંદર પહેલા અનુચ્છેદમાં ત્યારે બે તર્ક આપ્યા પહેલો તર્ક આપ્યો હતો કે ભારત સંઘ સમકાલીન સ્વતંત્ર અને રાજ્યો વચ્ચેની સંધિ નથી પરંતુ બ્રિટિશ પ્રાંત પ્રતિનિધિ દ્વારા બનાવેલ ભારત સંઘ છે એવું કીધું કે ભાઈ જે સમયે ભારતની અંદર આઝાદના સ્વતંત્ર અને સાર્વભૌમ જે રાજ્યો હતા એની વચ્ચે સંધિ નથી થઈ કે ભાઈ અમે તમારી સાથે જોડાશું પણ નહીં

તેનાથી અલગ ન થઈ શકે એટલે શું અલગ ન થઈ શકે ભારતના હાલ અઠ્યાવીસ રાજ્યો શાસિત પ્રદેશ છે અઠ્યાવીસ રાજ્યો ના આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે આપણે માની લો ગુજરાત એક એમાંનું એક છે ગુજરાત ને અલગ થવું ને અલગ દેશ બનવું હોય તો બની શકે ના બની શકે સંધિ નથી કરેલી આપણે તમે અલગ પડી શકો તમે કમ્પલસરી વિભાજ્ય રાજ્યો અલગ અલગ રાજ્યોનો અવિભાજ્ય સંઘ છે એટલે કોઈ દિવસ ભાંગી ન શકાય એવો સંઘ છે અને જ્યારે અમેરિકા છે એમાં એકાવન જેટલા રાજ્યો છે ને એ બધાની એક સંધિ છે એકાવન એકાવન રાજ્યોની એક સંધિ કરવામાં આવી છે કે ભાઈ અમે તમારી સાથે જોડાઈશું અમેરિકાની અંદર જોશો તો દરેક રાજ્યનો ઝંડો અલગ છે દરેક રાજ્યનું રાષ્ટ્રગાન અલગ છે દરેક રાજ્યનું બંધારણ અલગ છે જયારે આપણે ગુજરાતનું બંધારણ અલગ છે એક જ બંધારણ છે તો એટલા માટે છે આ સંઘ શબ્દ વાપરવામાં આવ્યો છે ક્લિયર થાય છે લખી નાખો એટલું અલગ મતદાર મંડળ એટલે શું એટલે એમને મતદાન કરવા માટે અલગ સ્પેશિયલ મતદાર મંડળ આપવામાં આવ્યું હોય વિકાસભાઈ વિકેશભાઈ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે મોલે મિન્ટો એક્ટ હતો એમાં અલગ મતદાર મંડળ રાખવામાં આવ્યું હતું મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારોની અંદર માત્ર મુસ્લિમ વ્યક્તિ ઉભા રહે તો એમાં મુસ્લિમ લોકો જ મતદાન કરશે તો એની માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા નક્કી કરવામાં આવી

હા વિકેશભાઈ થોડીક વાર લાગશે લેક્ચર આવશે પણ કમ્પ્લીટ કરાવીશ કમ્પ્લીટ હવે જો અનુચ્છેદ એક જ ચાલુ છે અનુચ્છેદ 1 માં બીજી જોગવાઈ જોજો કે ભાઈ સંઘ જે શબ્દો છે ને તે કેનેડાના બંધારણમાંથી લેવામાં આવે છે બીજી વસ્તુ ભારતીય બંધારણનો અનુચ્છેદ એક ત્રણ પ્રકારની સત્તાઓ છે ભારતના ત્રણ ભાગમાં વિભાજીત કરે એવું આપણે કહી શકીએ એક ભારતના રાજ્યો બે કેન્દ્ર પ્રદેશ અર્જિતેત્ર હવે આપને સ્વાભાવિક છે પ્રશ્ન થાય કે ભાઈ અરજીત ક્ષેત્ર એટલે શું તો આપણે અહીંયા એની માટે તમારે એક વ્યાખ્યા સમજવી પડશે અનુચ્છેદ એક તમે જોવો અનુચ્છેદ એક ની અંદર શું કીધું છે રાજ્યનો બનેલો સંઘ રહેશે અને જે અનુસૂચિ માં દર્શાવ્યા મુજબના રાજ્યો રહેશે તો જેનું રાજ્ય ક્ષેત્ર જે છે ને બે શબ્દ અનુચ્છેદમાં એક સંઘ શબ્દ વાપરો છે એટલે કે ભારત સંઘ બીજો શબ્દ વાપરો છે ભારતનું રાજ્ય ક્ષેત્ર જે બીજો શબ્દ ભારતનું રાજ્ય ક્ષેત્ર અનુચ્છેદ એક માં દર્શાવ્યા મુજબ નું રહેશે હવે આ ભારત સંઘ છે ને એમાં બધા રાજ્યો આવી ભારતનું રાજ્ય ક્ષેત્ર છે એમાં રાજ્ય પણ આવે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આવે અને ત્રીજી વસ્તુ અરજીત ક્ષેત્ર પણ આવે હવે આ અરજીત ક્ષેત્ર એટલે શું માની લો કે આપણે પાકિસ્તાનનો કોઈ વિસ્તાર છે ભારત સંઘની અંદર ભેળવો છે યુદ્ધ થાય છે આપણે સંધિ છે છે કે ભાઈ આ વિસ્તાર અમને આપી દેવાનો તો ભારતે કરેલો ક્ષેત્ર એટલા માટે અનુચ્છેદ એક ની અંદર તો બધા રાજ્યોના નામ તો આપ્યા છે અનુચ્છેદ એકની અંદર ભારતનો વિસ્તાર શું હશે એ કીધું છે કે ભાઈ ભારતનો વિસ્તાર કેટલો હશે કયા કયા રાજ્યો સમાવેશ થાય છે અને એ બધા રાજ્યોના નામ પાછા ક્યાં આપ્યા તમને અનુસૂચિ એક ની અંદર અનુચ્છેદ ની અંદર તમને બધા આપેલા છે કે ન થતા પ્રશ્ન અનુચ્છેદ કોને કહેવાય તો ભાઈ એક પેલો અનુચ્છેદ ભણ્યા આપણે બીજો અનુચ્છેદ ભણશું ત્રીજો ભણશું ચોથો ભણશું કોને કહેવાય કે જે બંધારણમાં સ્પષ્ટ જોગવાઈઓ કરેલી નથી એ બધી જ જોગવાઈઓ ક્યાં કરેલી છે અનુસૂચિમાં કરેલી છે જો અનુચ્છેદ એક પરથી વાંચો ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ રહેશે જેનું રાજ્ય ક્ષેત્ર છે અનુચ્છેદ એક માં દર્શાવવા મુજબ રહેશે અહીંયા તમને રાજ્યનો બનેલો સંઘ રહેશે રાજ્યોના નામ ક્યાં આપ્યા છે અનુસૂચિ એક માં આપ્યા છે તો અનુચ્છેદની અંદર જે ચોખવટ પાડેલી નથી બધી જ ચોખવટો ક્યાં પાડેલી છે અનુસૂચિઓમાં પાડેલી છે તમને એમ કીધું કે બંધારણ માન્ય ભાષાઓ તો બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે એ ક્યાં વાપરેલા છે બધી ભાષાનો ઉલ્લેખ ક્યાં કરેલો છે અનુસૂચિમાં કરેલો છે ક્લિયર થઈ ગયું અનુચ્છેદ શું છે અનુસૂચિ શું છે તો તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ બધા રાજ્યોના નામ અને બધા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશના નામ કઈ અનુચ્છેદમાં આપ્યા છે કે કઈ અનુસૂચિમાં આપ્યા છે શેમાં આપ્યા છે અનુસૂચિ એક માં આપેલા છે બધા રાજ્યોના નામ અનુચ્છેદમાં નામ આપેલા નથી તો મેં તમને લખાવ્યા હોય ક્લિયર થાય છે તો ભારતીય બંધારણનો ભાગ એક રાજ્ય ભારતને કેટલા ભાગમાં વિભાજીત કરે છે ત્રણ ભાગમાં અરજીત ક્ષેત્ર એટલે આપણે કોઈ પણ ક્ષેત્રને જોડીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણને એમ થાય મોદી સાહેબ શાસનમાં છે ને મોદી સાહેબ એમ કે ભાઈ મંગળ ઉપર આપણે એક દેશ બનાવવાનો છે તો એ આપણો કેવો ક્ષેત્ર થઈ ગયો અરજીત ક્ષેત્ર કે મંગળ ઉપર દસ હજાર એકર જમીન લે છે અને ન્યા આપણો એક ભારત નામનો દેશ બનાવે છે તો ઈ ક્યાં કયા ક્ષેત્ર મુજબ જોડાય છે અનુચ્છેદ 3 મુજબ અરજિત ક્ષેત્ર મુજબ જોડાય છે ક્લિયર થાય છે અનુચ્છેદ આખો એક આખો ક્લિયર થાય છે ભારત માટે હંમેશા શબ્દ ઇન્ડિયા શબ્દ વપરાય છે યુનાઇટેડ નેશન છે ને ન્યા આપણી માટે ઇન્ડિયા શબ્દ નામ નોંધાયેલું છે ન્યા ભારત નામ નોંધાયેલું નથી પણ મેં તમને એક વસ્તુ ચોખવટ વાળી દીધી કે ભારત અર્થાત ઇન્ડિયા બંને નામ અલગ નથી બંને નામ એક જ છે ક્લિયર તો આ અનુચ્છેદ એક તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે હવે જુઓ મહાદેવ મહાદેવ અનુચ્છેદ બે જુઓ અનુચ્છેદ બે ને તમારી બુકમાં ગમે એવા શબ્દ વાપરેલા હોય તમારે એટલું જ યાદ રાખવાનું છે નવા રાજ્યની સ્થાપના

જોગવાઈઓ ને આધીન રાજ્યની રચના કરશે આ શબ્દ ખાસ ધ્યાન આપજો સત્તા કોની પાસે છે સંસદ પાસે અને પોતાને યોગ્ય લાગે એવી જોગવાઈઓ નહીં કે રાજ્ય કે કોઈ પણ નવા રાજ્યની રચના કરી શકે નવું રાજ્ય કહેતા કે ભારતનો કોઈ ભાગ નથી ભારતનો કોઈ ભાગ નથી એવા રાજ્યની રચનાની વાત થાય છે ફોર એક્ઝામ્પલ તરીકે માન લ્યો કે આપણો દરિયો કિનારો છે અને અહીંયા એક પ્રાકૃતિક અવડું મોટું શહેર બનાવે બરાબર છે પ્રાકૃતિક રીતે દરિયાની અંદર એક સિટી ઉભું કરે અને એક આખું રાજ્ય ઘોષિત કરે તો નવું રાજ્ય બનાવ્યું કહેવાય ભારતનો ભાગ નથી તો ભારતનો ભાગ નથી રાજ્યની રચના કરવાની છે મંગળ ઉપર કોઈ દેશ બનાવે તો અરજી ક્ષેત્ર બનાવી નાખે છે પછી કાયદેસર રીતે ભારતની અંદર જોડી દે છે તો કઈ અનુચ્છેદ મુજબ જોડે છે અનુચ્છેદ બે મુજબ જોડે છે ક્લિયર થાય છે તો સંસદને પોતાને યોગ્ય લાગે તેવી જોગવાઈઓને આધીન છે એ રાજ્યની રચના કરે છે અનુચ્છેદ બે મુજબ સંસદ ને બે પ્રકારની સત્તા મળે છે નવા રાજ્યની સ્થાપના બીજું નવા રાજ્ય હવે આ આખી વસ્તુ તમને છે ને આગળ હું પેટા ભણાવીશ તમને મગજમાં આઈડિયા આવી જાય કે શું કહેવા માંગુ છું આનું છેદ બે એ જોડવામાં આવ્યો સિક્કિમ માટે પછી અત્યારે તો આ દૂર કરી નાખ્યો છે તો આની માટે એક પાંત્રીસમાં બંધારણીય સુધારો ઓગણીસો ચુમોતેર કરવામાં આવ્યો અને ભારતનું એક રાજ્ય અર્જિત ક્ષેત્ર તરીકે અરજીત ક્ષેત્ર શબ્દ નહીં વાપરીએ આપણે ભારતને સિક્કિમ શબ્દ સાધ સિક્કિમ રાજ્ય છે એ ભારતનું એક અભિન્ન અંગ બનાવી દેવામાં આવ્યું એટલે એવું કહેવામાં આવ્યું કે સિક્કિમની વિદેશ વિદેશ કોના આધીન રહેશે પછી માં બંધારણી સુધારો કર્યો ઓગણીસો પંચોતેર માં અને આજ ભારત નો સંપૂર્ણ રાજ્ય નો દરજ્જો આપ્યો પેલા ને વિશેષ રાજ્ય બનાવ્યું નવા રાજ્યની સ્થાપના કરી પછી શું કર્યું ભારત સંઘમાં ભેળવી દીધું હાલ જે સિક્કિમ રાજ્ય છે એ આપણી આઝાદી સમયે આપણું રાજ્ય નહોતું પણ જ્યારે ચીને હુમલો કર્યો તિબેટ ઉપર ત્યારે ત્યારે સિક્કિમ વાળા લોકોને એવું લાગ્યું કે ભાઈ સિક્કિમના રાજાને એવું લાગ્યું કે આની પછી આપણો પણ વારો થઈ જાય ઉપડી જવાનો છે એક મિનિટ રાજભાઈ તમને સમજાવું રાજમાં કોણ

અનુચ્છેદ ત્રણ ની અંદર બુકમાં તમને જે બી વસ્તુ આપી હોય અહીંયા એટલું જ યાદ રાખવાનું છે કે વર્તમાન રાજ્યમાં ફેરફાર વર્તમાન રાજ્યમાં ફેરફાર કઈ રીતે કરશે તો પેલું કોઈ રાજ્યનું નામ બદલવું તો ફેરફાર થયો બીજું બે રાજ્ય માંથી રાજ્ય બનાવવું વર્તમાન રાજ્યની સીમામાં સીમામાં ફેરફારમાં રાજ્યમાં સીમામાં વધારો પણ આવી જાય અને ઘટાડો પણ આવી જાય છેલ્લે એટલું કહીશ કે વર્તમાન રાજ્યમાં કોઈ પણ પ્રકારનો વર્તમાન રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે તો કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે અનુચ્છેદ અને અને આ સત્તાઓ રાજ્યને નથી કોને છે છે સંસદ એટલા જ માટે શબ્દ વાપરવામાં આવે છે અને એટલા જ માટે શબ્દ વાપરવામાં આવે છે કે ભાઈ ભારતીય ભારતનો નકશો બદલાવવાની સત્તા છે ને સંસદ પાસે છે બદલાઈ શકે નકશો આરામથી બદલાઈ શકે કોણ બદલાઈ શકે બે અને ત્રણ માં થયેલ બંધારણીય સુધારો નહીં ગણાય હા અનુચ્છેદ ચાર માં એવો શબ્દ એવું વાપરેલું છે કે અનુચ્છેદ બે અને ત્રણ માં કોઈ પણ પ્રકારનો બે મુજબ કોઈ પણ સુધારો કરવામાં આવશે તો એને સુધારા સુધારાનો ક્રમ આપવામાં આવશે નહીં

સંસદ પણ આપણે તો ફેડરિઝન સમય તંત્ર શબ્દ વાપરેલો છે તો ભાઈ રાજ્યોને કઈક સત્તા તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ રાજ્યોને કઈક સત્તા હોવી જોઈએ કે ના હોવી જોઈએ તો જોવા અનુચ્છેદ ત્રણ મુજબ જ્યારે કોઈ ખરડો લાવવામાં આવે કોઈ એવી સંસદ બની ગઈ કે કોઈ એવી સરકાર આવી ગઈ કે જેના સુધારા જ કરવા તાત્કાલિક ફટાફટ સુધારા કરવા માટે કરવા માટે ફોર એક્ઝામ્પલ ગુજરાત ની અંદર આબુને નાખી દે એવો ઘણા બધા સુધારા થઈ શકે

ઘણા બધા નામ હોય ફોર એક્ઝામ્પલ તરીકે મારે કોઈ આવો એક સુધારો કરવો છે ગુજરાત નામની અંદર તો શું થશે તો સૌથી પેલા સુધારાનો ખરડો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી રજૂ નહીં થાય એટલે અનુચ્છેદ ત્રણ મુજબનો કોઈ પણ સુધારો કરવો હોય તો પહેલાં કોની પાસે જવાનું રાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રપતિએ જવાનું રાષ્ટ્રપતિ એમ કે ના આ ખરડો તમે રજૂ કરો તો જ કરવાનું બાકી નથી કરવાનું હવે જ્યારે કોઈ ખરડો રાષ્ટ્રપતિ પાસે જશે તો રાષ્ટ્રપતિ શું કરશે સંબંધિત સુધારો રાજ્યની રાજ્યના રાજ્ય સરકાર ને મોકલશે ગુજરાત સરકારને મોકલશે કે અમે તમારું નામ બદલી રહ્યા છીએ મહાગુજરાત કરી રહ્યા છીએ તમે શું કહેવા માંગો છો આ જોગવાઈ શરૂઆતમાં નહોતી પણ પાંચમા બંધારણીય સુધારો ઓગણીસો પંચાવન દ્વારા જોડવામાં આવ્યો હવે રાજ્ય સરકાર શું કરશે એટલે કે વિધાનમંડળ રાજ્યની અંદર હોય મંડળ શું કરશે મંડળ પોતાના સૂચનો આપશે હવે જોજો અહીંયા એક નિશ્ચિત મર્યાદામાં હોય નિશ્ચિત સમય મર્યાદા હોય રાષ્ટ્રપતિ એમ કે છ મહિનામાં જવાબ આપો તો છ મહિના જવાબ આપવાનો છે છ મહિનામાં એવું કીધું કે વિધાનમંડળ તમે અમને જવાબ આપજો તો વિધાનમંડળ પોતાના સૂચનો આપશે અથવા નહીં આપે માની લો કે કોઈ સૂચનો આપે અને સૂચનો ન આપે અથવા તમને એવું કે સમય મર્યાદા

સંસદ ને મંજૂર ન હોય મંજૂર ન હોય કે અસહમત હોય એવો શબ્દ વાપરી અસહમત હોય તો શું થશે તો સંસદ સાદી બહુમતી થી રાજ્યનું કઈ છે રાજ્ય સલાહ આપે તોય વાંધો નથી નો આપે તોય વાંધો નથી ચોક્કસ સમયમાં સલાહ આપે તોય વાંધો નથી નો આપે તોય વાંધો નથી ટોટલી શક્તિ કોની પાસે આપી દીધી છે સંસદ પાસે રાજ્ય પાસે કોઈ પણ પ્રકારની ની શક્તિ નથી એટલા માટે તો એવું કહેવાય છે ને કે ભારતીય બંધારણનો નકશો બદલવાની સત્તા કોની પાસે છે સંસદ પાસે રાજ્યો પાસે નથી રાજ્ય પોતાનું નામ એ ન બદલી શકે આપણે તો આપણું નામ બદલવું તે એફિડેવિટ કરાવી નાખીએ કરાવી ના કરાવી નાખીએ પણ અહીંયા થશે રાજ્ય કોઈ પણ પ્રકારનો સ્વયં સુધારો કરી શકશે નહીં આ અનુચ્છેદ ત્રણ હતો હવે અનુચ્છેદ ત્રણ ની અંદર બીજા પ્રશ્નો ઉદ્ભવે છે ઉદ્ભવે છે કે ભાઈ ભારતની સંસદ કોઈ વિસ્તારને બીજા દેશને આપી શકે માની ગુજરાત ના બે ત્રણ જિલ્લાઓ હોય આપણે આપી દેવા હોય પાકિસ્તાન આપી શકે કે સંસદ આપી શકે એની માટે આપણે ત્રણ વિવાદ સમજવા પડશે પહેલો વિવાદ બેરુવાડી વિવાદ

जुगा ने अपयो के भारत की सरकार बंधारणीय सुधारा वगैरह बंधारणीय सुधारा वगैरह कोई पन विस्तार बीजा ने

સાદી બહુમતી હોય ક્લિયર તો કે ભાઈ ચુકાદો આપ્યા પછી ભારતની સરકાર બંધારણી સુધારો વગર કોઈ પણ વિસ્તાર આપવા માટે તે નવમો બંધારણી કરવામાં આવ્યો અને આ સુધારાથી આ બેરુબાડી નામનો વિસ્તાર બાંગ્લાદેશને સોંપવામાં આવ્યો એટલે એ સમય નું પૂર્વ પાકિસ્તાન ને સોંપવામાં આવે clear તો અહિયાં એવો મતલબ એવો છે કે ભારતીય સંસદ ભારત ના કોઈ પણ વિસ્તાર ને બીજા દેશ ને આપી શકે ક્યારે આપી શકે બંધારણીય સુધારા વગર આમ નામ કાર્યભારી આપી શકે નહિ હજી બીજો વિવાદ સમજવો પડશે તમારે બીજો વિવાદ જુઓ કચ્છ એવાડ વિવાદ અને આ તમારો કેસ પણ થયો છે મગનભાઈ વિરુદ્ધ ભારત સંઘ ગુજરાતનો ખાસ કરી નકશો જોશો ને તો કચ્છના આ વિસ્તારનો વિવાદ છે કચ્છ વિવાદ હવે આપણી જયારે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે આંતરરાષ્ટ્રીય સીમાઓ નક્કી થઈ ત્યારે આ જે આપણો વિસ્તાર છે ને એ હકીકત ની અંદર પાકિસ્તાનનો હતો અને વિવાદિત હતું તો ઈ સમયના તાત્કાલિક વડાપ્રધાને બે સમજૂતી કરી કે હા ભાઈ આ વિસ્તાર છે એ વિવાદિત છે કોનો હોવો જોઈએ એ નક્કી નથી થતું બરાબર એટલે વિવાદિત વિસ્તાર છે એના માટે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ બનાવ્યું એટલે કે આંતરરાષ્ટ્રીય લવાદ પંચ બનાવ્યું લવાદ નો મતલબ સીધો એવો થયો કે બે વ્યક્તિઓ સમાધાન કરવા માટે થઈ બે વ્યક્તિઓ સમાધાન કરવા માટે એક પંચ બનાવ્યું હોય લવાદ પંચ કહેવાય

એટલે પછી જાય સીધો સુપ્રીમ કોર્ટમાં કેસ કે ભાઈ તમે ઓગણીસો સાહીઠ ની અંદર જયારે બેરુવાડી કેસ કર્યો ત્યાં તો તમે એવું કીધું છે કે ભાઈ કોઈ પણ વિસ્તાર તમે બીજા કોઈ દેશને ને હોય તો તમારે બંધારણ સુધારો કરવો પડે અને અહીંયા તમને આમનમ આપી દો છો ત્યારે મગનભાઈ જે કેસ કરે છે ને મગનભાઈ સુપ્રીમ કોર્ટે એમ કે છે કે ભાઈ મગનભાઈ તમે સાંભળો આ આંતરરાષ્ટ્રીય લવાદ પંચ ના છે એટલે ઓલરેડી જેનો હતો પ્રદેશ એને તમે આ પાછો આપી દીધો છે એની માટે બંધારણીય સુધારો કરવો પડશે નહીં તો અહીંયા બંધારણીય સુધારો કર્યો નથી પછી ત્રીજો મુદ્દો સમજો બાંગ્લાદેશ સાથે બાંગ્લાદેશને વિસ્તાર આપવા માટે કેટલામાં બંધારણીય સુધારો સો જે અંતર્ગત આપણે બાંગ્લાદેશને સત્તર હજાર એકસો ને દસ એકર જમીન આપી દીધી તમને સમજાવી અને એની પાસેથી સાત હજાર જેટલી સાત હજાર હવે જો આવું શું કામ થતું હતું તો કે ભાઈ એ સમયની અંદર આપણે નકશો તો તમને બંધ બતાવ્યો તો એ વિસ્તાર જે હતો ન્યા વિસ્તાર જમીન આપડી પણ નાગરિકો બાંગ્લાદેશમાં જમીન આપડી પણ નાગરિકો કોણ રહેશે તો બાંગ્લાદેશ ના તો હવે ઈ જમીન ઉપર બાંગ્લાદેશના નાગરિકોને કોઈ સુવિધા આપવી હોય તો એ આપી શકે ન આપી શકે કેમકે જમીન આપડી છે અને આપણે કોઈ સુવિધા આપવી નહીં નાગરિકો આપડા નથી તો વચ્ચે હેરાન થવાનું કોને થતું હતું તો લોકોને થતું તો માણસો ને હેરાન થવાનું થતું હતું એટલા માટે થઈ અને બંને દેશો ભેગા થયા અને એવું કીધું કે ભાઈ તમે જમીન લઈ જાઓ તેના તમારા નાગરિકોને વસાવો અને આ વિસ્તાર અમને આપી દો અને એટલા માટે કેટલામાં બંધારણીય સુધારો કર્યો હતો સો માં સુધારો તો કાયદેસર રીતે જો તમારો કોઈ વિસ્તાર તમે બીજા કોઈ રાજ્યને આપો છો બીજા કોઈ રાજ્ય એટલે દેશને આપો છો તો તમારે શું કરવું પડશે બંધારણીય સુધારો કરવો પડશે નામ થઈ શકશે અને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો અનુચ્છેદ બે મુજબ જયારે તમે કોઈ સુધારો કરો છો તેમાં સંયુક્ત બેઠક બોલાવી શકશો નહીં સંયુક્ત બેઠક શું છે તો સંયુક્ત બેઠક એટલે લોકસભા અને રાજ્યસભા એક હોલમાં ભેગા કરવામાં આવે અને પછી મતદાન કરવામાં આવે અને સંયુક્ત બેઠક જ્યારે બોલાવીને તમે મતદાન કરો તો હંમેશા સાદી બહુમતીથી નિર્ણય લેવાય તો આ જો હકીકતમાં છે ને સંસદની બહુમતી છે ને ઈદ કહેવાય હવે તમે જુઓ લોકસભામાં ચારસો પિસ્તાલીસ રાજ્ય બસો પિસ્તાલીસ આ દસ થઈ ગયા આ કેટલા થઈ ગયા

જો તમારે કોઈ ખરડો લાવવો હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી લાવી શકાશે બાકી પૂર્વ મંજૂરી વગર લાવી શકાશે પણ નહીં ક્લિયર થાય છે અનુચ્છેદ ત્રણ શું કહે છે કે ભાઈ ભારતીય વર્તમાન રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો અનુચ્છેદ ત્રણ મુજબ ફેરફાર થશે બરાબર અને આ ફેરફાર કરવા માટે જો તમારે ખરડો લાવવો હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી લાવવો પડશે રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્યના વિધાન ચોક્કસ સમયમાં મોકલશે એ ચોક્કસ સમયમાં જવાબ આપે કે નો આપે જો આપે અને સંસદને વાંધો હોય તો સાદી બહુમતીથી પસાર થઈ જશે જો ન આપે તો એ સાદી બહુમતીથી પસાર થઈ જશે તો સાદી બહુમતી કોને કહેવાય તો લોકસભાની જેટલી સીટો હોય ને એની પચાસ ટકાથી એક વધારે એને સાદી બહુમતી કહેવાય તો બસોને તોતેર સભ્યો જો મતદાન કરે એ સાદી બહુમતી થઈ ગઈ ક્લિયર થઈ ગયું તો સાદી બહુમતીથી ખરડો પસાર કરી નાખશે અને ફેરફાર થઈ જશે બીજી વસ્તુ અનુચ્છેદ ત્રણ મુજબ ફેરફાર કરવાની સત્ર માત્ર સંસદ પાસે છે બીજા કોઈ પાસે છે નહીં ત્રીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે ભારતીય બંદર ભારતીય કોઈ વિસ્તાર બીજા કોઈ રાજ્યને આપવો હોય તો તમારે બંધારણી સુધારો કરવો પડશે બંધારણી સુધારા વગર કરી શકશો નહીં પણ જેનો છે એને તમારે આપી દેવો બંધારણી સુધારો કરવાની જરૂર નથી કચ્છ એવોર્ડ વિવાદ યાદ આવે છે હવે જુઓ અહીંયા આની પછીનો અનુચ્છેદ છે અનુચ્છેદ ચાર અનુચ્છેદ ચાર સૂકેત અનુચ્છેદ બે અને ત્રણ માં ફેરફાર કરવામાં આવશે તો અનુસૂચિ બે અને ચારમાં ફેરફાર થશે અને સમજવાની ટ્રાય કરો અને બીજી વસ્તુ ખાસ યાદ રાખજો બે અને ત્રણ મુજબનો સુધારો બંધારણીય બંધ સુધારો ગણાશે નહીં એટલે બંધારણીય સુધારાનો તમારે ક્રમ આપવાનું થતો નથી તમે કોઈ નવું રાજ્ય બનાવો કે પછી તમે કોઈ નવા રાજ્ય રાજ્યની અંદર ફેરફાર કરો અને બંધારણીય સુધારા ક્રમ આપવાનો નથી આમ નમ તમે સુધારો કરી નાખવાનો છે થાય છે છે હવે અહીંયા અનુસૂચિ અને શું તો અનુસૂચિ અંદર બધા રાજ્યોના તો જો અનુસૂચિત બે મુજબ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો બરાબર છે એટલે કોઈ નવું રાજ્ય ભારતની અંદર જોડો તેનું નામ જોડવું પડે તો નામ બધા ક્યાં આપ્યા છે રાજ્યસભાની સીટોની ફાળવણી હવે અનુસૂચિ બે મુજબ તમે કોઈ અનુચ્છેદ બે મુજબ કોઈ નવું રાજ્ય બનાવો તો એની અંદર એને રાજ્યસભામાં સીટોની ફાળવણી આપવી પડે કે ન આપવી પડે તો આપવી પડે તો સીધી વસ્તુ યાદ રહી જાય છે ક્લિયર થાય છે તો અનુચ્છેદ એક બે ત્રણ અને ચાર આની પછી તમારો જે રાજ્યો બને છે રાજ્યોની રચના થાય છે અને અને હું તમને સમજાવવાની ફરીથી ટ્રાય કરું બાર ફરી કરી નાખું અનુચ્છેદ એક શું કે છે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ રહેશે હવે આ અનુચ્છેદ એક બે વસ્તુ સમજાવે છે એક તો તમને નામ દેખાડે છે અને બીજું શાસન પ્રણાલી દેખાડે છે યુનિયન શબ્દ વાપરવામાં આવ્યો છે ભારતમાંથી કોઈ પણ રાજ્ય અલગ પોતાની સ્વેચ્છા થઈ શકે ના થઈ શકે એ સંધિનું પરિણામ નથી શું છે નવા સ્થાપના મુજબ કેટલા કરી શકાય ત્રણ ભાગમાં એક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અને અર્જિત ક્ષેત્ર ક્લિયર છે અનુચ્છેદ બે શું કે છે બે વર્ત નવા રાજ્યોની સ્થાપના કે કોઈ કોઈ ક્ષેત્ર છે એ ભારત સંઘ નો ભાગ નથી અને એને ભારત સંઘની અંદર તમારે ભેળવો હોય તો ભેળવી શકાય કયા મુજબ તમને ઉદાહરણ આપ્યું હતું બરાબર હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કેમ બે અને ત્રણ મુજબ તમે ફેરફાર કરો તો કે બંધારણીય સુધારો કરવો પડશે નહીં પણ સિક્કિમ માટે કેમ બંધારણીય સુધારો કર્યો પણ એને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો સ્પેશિયલ સ્ટેટ આપ્યું હતું એટલા માટે બંધારણીય સુધારો કર્યો હતો ક્લિયર થાય છે પછી બંધરણની સુધારો દૂર કરી દીધો ભારતમાં બંધારણનો એનો ભાગ પણ બનાવી દીધો છે ભારતીય સંઘનો હવે અનુચ્છેદ ત્રણ શું છે કે વર્તમાન રાજ્યમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા હોય તો શું કરી શકાશે કોણ કરી શકશે સંસદ કરી શકશે અનુચ્છેદ ચાર શું કે છે અનુચ્છેદ બે અને ત્રણ માં તમારે ફેરફાર કરવો હોય તો અનુચ્છેદ એક અને ચારમાં ફેરફાર થશે ક્લિયર થાય છે અહિયાં સુધી હતું પહેલો ભાગ અહીંયા તમારો કમ્પ્લીટ થઈ ગયો છે અહિયાં સુધી આપણે રાખીએ છીએ બાકી કઈ હોય તો ગયો કાલે મળીશું પાછા નેક્સ્ટ લેક્ચર માં હર હર મહાદેવ જે લોકો ઓનલાઈન જોવે છે વિદ્યાર્થી મિત્રો ને પછી જોતા હોય ને કઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં લખી નાખજો